तो हाल महत्वना समाचार मिली रहा है राजकोट थी। राजकोट में आज खास शुभ मुहूर्त दरमियान तमाम भाजपा उम्मीदवारों फॉर्म भरवाना छे तेना लईने तैयारी करी देवामां आवी छे। त्यारे राजकोट खाते उम्मीदवारों आज फॉर्म भरशे, एक साथ 72 उम्मीदवारों आज उम्मीदवारी नोंधावशे। त्यारे राजकोट में हाल बहुमाड़ी भवन खाते भाजपनी सभानुं खास आयोजन करवामां आव्युं छे। विजय मुहूर्त में उम्मीदवारों फॉर्म भरशे तेने लईने पण तमाम तैयारी करी देवामां आवी छे। पक्ष द्वारा बहुमाड़ी भवन खाते खास सभानुं पण आयोजन करवामां आव्युं छे कि ज्यां तमाम जे उम्मीदवारों छे ते हाजर थशे अने ए तमाम उम्मीदवारों विजय मुहूर्त एटले के एक शुभ मुहूर्त में फॉर्म भरवा जवाना छे। तेरे आप जोई शको छो कि कया प्रकारनी तमाम तैयारी हाल करी देवामां आवी छे। एक साथ 72 जेटला उम्मीदवारों आज पोतानी उम्मीदवारी नोंधावाना छे। बहुमाड़ी भवन खाते खास सभानुं आयोजन करवामां आव्युं छे ने तमाम उम्मीदवारों अत्यारे तैयार जोवा मळी रह्या छे। तो मयूर सोनी आपणी साथे सीधा जोड़ाई चुक्या छे त्यांथी। जी मयूर, जे रीते फॉर्म भरवाना छे विजय मुहूर्तमां, शुभ मुहूर्तमां तमाम उम्मीदवारों फॉर्म भरशे तो केवा प्रकारना दृश्यो हाल त्यां जोवा मळी रह्या छे? बिल्कुल, राजकोट महापालिकाना बीजेपीना 72 उम्मेदवारो एक साथ अहींया मंच ऊपर उपस्थित थई रह्या छे। धीरे धीरे उम्मेदवारो आवी रह्या छे ने तमाम उम्मेदवारो पोताना कार्यकर्ताओ साथे ढोल नगारा साथे આવે છે। હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ, જે પ્રકારે ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે। એક સાથે 18 વોર્ડના 72 ઉમેદવારો છે, તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે આવ્યા છે, ઢોલ નગારા સાથે આવ્યા છે। ઉજવણીનો માહોલ છે, જાણે આજે જ તેઓ જીતી જવાના હોય તે પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે એક સાથે તમામ જે ઉમેદવારો છે એ આજે ફોર્મ ભરવાના છે। આપણી સાથે નેહલ શુક્લ જોડાશે, બીજેપીના યુવા ઉમેદવાર। શું કહેશો નેહલભાઈ, પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છો, સૌથી મહત્વની જવાબદારી રહેશે? આમ તો ચૂંટણી પહેલી વખત લડી રહ્યો છું, પરંતુ નાનપણથી ચૂંટણીઓમાં સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરતો આવ્યો છું। 4 વર્ષથી ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી તરીકે ઘણી બધી ચૂંટણીઓમાં સક્રિયપણે ભાગ લીધો છે, યુવા મોરચાનું નેતૃત્વ કર્યું છે, અને ભારતીય જનતા પક્ષનો 72 સીટમાં વિજય નિશ્ચિત છે। રાજકોટ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની કર્મભૂમિ છે, ત્યારે લોકો ખોબલે ખોબલે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને આશીર્વાદ આપી અને 72 સીટમાં વિજયી બનાવશે। ખાસ કરીને ગળતુથીમાં તમને રાજકારણના ગુણ મળ્યા છે, ચિમનભાઈ શુક્લના પુત્ર છો અને એમને ઘણાની કેરિયર બનાવી છે, ઘણાને ધારાસભ્ય સંસદ સુધી પહોંચાડ્યા છે। આદરણીય ચિમન કાકાનું કહેવાનું હતું કે પાર્ટીથી સત્તા આવે છે અને પાર્ટી ચાલે છે કાર્યકર્તાઓથી, કાર્યકર્તા સર્વોપરી છે, અને આ જ વસ્તુને લઈને ભારતીય જનતા પક્ષમાં અમે સૌ ઘડાયા છીએ, એટલે અમારા કાર્યકરોના સાથથી લોકોના આશીર્વાદથી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનો ભવ્ય વિજય નિશ્ચિત છે। બિલકુલ, તો આ હતા અનિલ સુપર, તેમનું કહેવું છે કે કાર્યકર્તાઓને આગળ વધારવાની જે પરંપરા છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે। યુવા કાર્યકર્તાઓ, યુવા ચહેરાઓ, નવા ચહેરાઓ અને તમામ રીતે કહી શકાય કે એક નવા પ્રકારનો બોલ્ડ નિર્ણય લેવો છે અને તેની અનુભૂતિ અત્યારે અહીંયા થઈ રહી છે। જી જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર।